છોટાઉદેપુર જિલ્લામાં તેર જેટલા સિંચાઈના તળાવો આવેલા છે જેમાં સૌથી મોટું તળાવ બોડેલી તાલુકાના કુંદનપુર ગામ નજીક આવેલું છે સૌથી મોટું ગણાતું આ તળાવ આ વર્ષે ઓછા વરસાદને કારણે ખાલી ખમશે જેને લઈને આવનારા સમયમાં સિંચાઈ અને પીવાના પાણીને લઈને સમસ્યા ઉભી થશે તે બાબત આસપાસના બાર જેટલા ગામોને ચિંતા સતાવી રહી છે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું કહેવાતું આ જે કુંદરપુરનું જે તળાવ છે સિંચાઈનું તળાવ છે એ સો એકરની અંદર ફેલાયેલું છે હવે આ જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર આમ તો કહી શકાય કે રેડ ઝોન વિસ્તાર છે ચોમાસું પૂરું થતાની સાથે જ આ વિસ્તારના જે જળસ્તર છે એ જળસ્તર પાતાળમાં ઉતરી જાય છે અને તેને લઈને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે હવે જ્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ જે તળાવની અંદર પાણી નથી ત્યારે આ જે વિસ્તારના ખેડૂતો છે એ ખેડૂતોની અંદર એક જાતની નિરાશા જોવાઈ રહી છે આપણે આ જે વિસ્તારના ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું આપણે એક વડીલ કાકા છે તેમની સાથે વાત કરીશું કે કાકા જ્યારે આ તળાવની અંદર પાણીનો બિલકુલ ઘટાડો થઈ ગયો છે હવે શું પરિસ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ છે અમારે એક કહેવું એવું છે કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે એમાં છેવડાનું ગામ અમારું કુંદનપુર છે એમાં એક તળાવ બનાવેલું છે ઓગણીસો સડસઠ સાલમાં વિજયકુમાર ત્રિવેદીના હસ્તે ઉદ્ઘાટન થયેલું ત્યાર પછી આજ દિન સુધી એની અંદર કશું જ થયું નથી અને એક અમારે મોટી સમસ્યા પાણીની છે હવે એ પાણી માટે ખેડૂતોનો આજે એટલા બધા એક નારાજ છે કે જે બેંકો લીધેલી તે બી આજે બબે વર્ષથી ભરાતી નથી તો અમારે એનું કારણ એક જ છે કે તળાવમાં પાણી નથી એક અમારે મોટો મોટો પ્રશ્ન આ પાણીનો છે વહેલી તો કે તમે એનો કઈક ઉકેલ કરો સૌથી મોટો પ્રશ્ન જે છે તળાવની અંદર પાણી ઓછું થયું છે તેને પીવાના પાણીને અને સિંચાઈના પાણીની સમસ્યા આપણે આજ ગામના સરપંચ છે તેમની સાથે વાત કરીશું સરપંચ શું તકલીફ છે આ જે તળાવની અંદર પાણી ઉભી થયું ત્યારે હવે ખેડૂતોને શું તકલીફ ઊભી થઈ છે જે તે વખતે હું પંદર વર્ષથી સરપંચ છે સરપંચ બહેણો તારનો જા ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી સીએમ ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી આપણે મોદી સાહેબ હતો ત્યાં બી મોદી સાહેબનું હાથું હા હાથ એમનું સચિવાલયમાં જૈન એનો ઓફિસમાં હાથે હાથ મોદી સાહેબનું તલા બાબતનું અરજી આપીને આવેલો છે અને મોદી સાહેબનું જે તે કહેવાના એનું આધારે અધિકારીઓ આવ્યા અધિકારીઓ કુંદનપુર તલાવનું બધી જ માહિતી લીધી બધી જ માહિતી લઈને અમે જે મેઇન કેનાલે બુડદા ગામે બુડદા ગામે એમનું એમનું કેટલું દૂર છે એ રીતે એમનું તારણ કાઢ્યું તો તે વખતે સાહેબે એવું કીધું કે કોઈ બી હિસાબે અમે તમારા તલાવનું એનું પાછળ અમે મહેનત કરીશું એમ કરીને આ લોકો ત્યાં આગળ અમાઉન્ટ બધું જ કીધું પણ તે વખતના અત્યાર સુધી અમારા તલામાં આ લોકો કોઈ પણ જાતનું એ અમારો રસ્તો કોયરો નહીં આજે વિસ્તાર